નમસ્કાર દર્શક મિત્રો, પ્રેરણામાં આપનું સ્વાગત છે. પ્રેરણા એટલે કે એવો કાર્યક્રમ જેમાં અમે તમારી મુલાકાત એવી વ્યક્તિ સાથે કરાવીએ છીએ જે સમાજમાં હોય ઉદાહરણ. આજની વ્યક્તિ પણ કંઈક આવી જ છે. મિત્રો, તમે ક્યારે પણ કોઈ અપંગ વ્યક્તિને જુઓ તો સૌથી પહેલા તમારી જીભ પર બિચારો શબ્દ આવે છે. એ વ્યક્તિ માટે કરુણા જાગે છે, દયા જાગે છે. આ વ્યક્તિ એટલે કે અપંગ વ્યક્તિ જીવન કેવી રીતે નિર્વાહ કરશે તેવા અનેક પ્રશ્નો ઘડીના છઠ્ઠી ભાગમાં તમારા મગજમાં આવી જાય છે. પરંતુ આજની અમારી આ વ્યક્તિ એક એવી છે કે જેણે તમામની વિચારધારાની સામે પડકાર ફેંક્યો, પોતાની જાતને ઉદાહરણરૂપ બનાવી દીધી. એટલું જ નહીં, પરંતુ અપંગોને સમાજમાં એક નવી ઓળખ આપી અને કેન્દ્ર સરકારે તેમની આ કામગીરીને બિરદાવવા તેમને પદ્મશ્રીથી નવાજ્યા. જે આ હું વાત કરું છું સુરતના શિરોમણી પદ્મશ્રી કનુભાઈ ટેલરની. કનુભાઈ, આપનું ખૂબ 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 સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ કનુભાઈ. કાર્યક્રમની શરૂઆતમાં મારો એક સીધો પ્રશ્ન, સમાજના દ્રષ્ટિકોણથી અપંગની વ્યાખ્યા શું હોય છે? આપનો પ્રશ્નનો જવાબ હું એટલો જ આપું કે અપંગની વ્યાખ્યા મારી મન. હું આજે અપંગ છું શરીરથી, પણ હું મનથી અપંગ નથી. મારું કનુભાઈ ટેલર પોતે વિકલાંગ છે, પણ મારું મન અને મારો આત્મા વિકલાંગ નથી. એટલે હું એમ માનું છું કે જે સમાજને ઉપયોગી નથી, જે નશામાં પડી રહે છે, દેશદ્રોહી પ્રવૃત્તિ કરે છે અને આખો દિવસ ગપ્પા મારી પોતાનું પતિ પત્ની, પોતાના બાળકો, પોતાના માતા પિતા, કોઈને પણ મદદ નથી કરતા સમાજનું, એ વ્યક્તિ મારે મન મોટામાં મોટો વિકલાંગ છે ને અપંગ છે. કનુભાઈ, આ આપની વિચારધારા છે. મારો પ્રશ્ન આપને એ છે કે સમાજના દ્રષ્ટિકોણથી અપંગ શું છે? સમાજ એમ એમ માને છે કે વિકલાંગ છે ને એટલે બિચારો છે, લંગડો છે, લાચાર છે. એને બે ટાઈમ આપણે જમવાનું આપવાનું, એને બે જોડી વર્ષના કપડાં સીવી આપવાના, અને ઈશ્વરનો એ કોઈ પાપ કર્યા હશે જેથી બિચારાએ એના મા બાપને ત્યાં જન્મ લીધો. સમાજ આજે પણ વિકલાંગને લંગડો, બિચારો અને ઈશ્વરે કોઈ બહુ મોટો ગુનો કર્યો હોય ને એવી નજરે, આજે પણ દયાની નજરે આવા વિકલાંગોને જુએ છે. કનુભાઈ ટેલરને બિચારાનું ઉપનામ સમાજે ક્યારે આપ્યું અને દયાની નજરથી જોવાનું ક્યારે શરૂ કર્યું? સીધી વાત કરીએ તો અપંગતા સાથે કનુભાઈનો પરિચય ક્યાં અને કેવી રીતે? આમ તો મારો જન્મ મગદલામાં થયો, સુરત પાસે 1956માં. પણ મારા માતા પિતા બધા આણંદ પાસે અડાસ ગામમાં, મને નાનકડું 5000 માણસની વસ્તીવાળું એક ગામડું હતું. 56-57ની વાત કરું છું. એ લોકો દરજીનું કામ કરતા હતા, એટલે રોજ 50 રૂપિયાની આવક થાય. 50 રૂપિયા તો ન કહેવાય, પણ હું તો 10-15 રૂપિયાની વાત કરું છું. 10-15 કે 5 રૂપિયાની આવક થાય માતા પિતાને, તો એ લોકો ઘર ચલાવતા હતા. અને મારો જન્મ થયો, મને ત્યાં તાવ આવ્યો 8-9 મહિનાનો હતો ત્યારે. અને એ લોકો પહેલાં ડૉક્ટર પાસે લઈ ગયા, તો ડૉક્ટરે તાવમાં મને ઇન્જેક્શન મૂકી દીધું. ઇન્જેક્શન મૂકી દીધું એટલે મારા બંને પગે પોલિયો થઈ ગયો. પણ માતા પિતાની પરિસ્થિતિ એટલી બહુ એ હતા ને, જાગૃત પણ નહોતા, એટલે એમને એમ કે આ બાળક મોડું ચાલશે. વર્ષનું થયું, 1.5 વર્ષનું, 2 વર્ષનું. પછી એ લોકોને ખ્યાલ આવ્યું કે આ બાળક ચાલતું કેમ નથી. એટલે એ લોકો પહેલામાં પહેલા તો શું ગયા, ત્યાં પીરની દરગાહે લઈ ગયા, પીછી મરાઈ, કોઈ ભૂત કુવાને બોલાયા, તો કોઈ કીધું માતાજીનો રથ ફરી વળ્યો છે, કોઈએ કીધું કે ભાઈ એની ગરણના દાડે એની મમ્મીએ કંઈ કપડાને નીચવી નાખ્યા છે એટલે એની એની કેડ વાંકી વળી ગઈ છે. પણ જ્યારે પછી એમને એમ થયું કે ચાલો આપણે કોઈ સારા ડૉક્ટરને બતાવીએ, એટલે આણંદ લઈ ગયા મારા મમ્મી અને મારા પપ્પા. ત્યાં ડૉક્ટરે કહ્યું કે ભાઈ આ છોકરાને 2 વર્ષ પહેલાં તાવ આવ્યો, અને તાવ તો ઉતરી ગયો, પણ એને બંને પગ આ જીવન લઈ ગયો છે અને પોલિયો થઈ ગયો છે.
ત્યારે હું ત્યાં 5-6 વર્ષનો થયો એટલે મને સ્કૂલમાં મૂકવાનું આવ્યું એટલે મારા દાદા અને મારી મમ્મી મને ઉંચકીને ઘરથી ગામડામાં તો કોઈ રસ્તા હતા નહીં રોડ બોર્ડ એટલે શરૂઆતમાં મને ઉંચકીને એ લોકો સ્કૂલમાં મૂક્યા હતા મારા ઘરથી 1.5 કિલોમીટર દૂર હતી સ્કૂલ પછી જેમ એમ મોટો થયો 3-4 ધોરણમાં આવ્યો એટલે મારું શરીરના લઈને મા બાપ અને દાદાને બાથી ઉંચકાઈને મારા મમ્મીથી એટલે હું ઘસરતો ચાલતો ત્યાં સ્કૂલમાં જતો મને પગમાં કાંકરા વાગે હાથમાં મારા કાંકરા વાગે કાચ વાગે છોકરાઓને મનું એક રમકડું હસવાનું રમકડું બની ગયેલું ગામના કૂતરાઓને હું ઘસડીને જતો એટલે કૂતરાઓને એમ થતું કે આ કોણ કયું કૂતરું આવ્યું છે એ માનીને મને ભસતા અને ગામના લોકો મને એમ કે બિચારો આ હસમુખનો છોકરો કેટલો બિચારો છે લાચાર છે ઘસડાતો જાય છે અને એ લોકોની હું વાત સાંભળું મારા કાને વાત સાંભળે ત્યારે મને એમ થાય કે આ જિંદગી મારે જીવવાની એમ કરતા ઘસડતા ઘસડતા હું 11 સુધી ભણ્યો જ્યારે હું 11માં આવ્યો ત્યારે મારી ઉંમર પણ થયેલી એટલે મને એમ થાય કે આ ઘસડીને હું ક્યાં સુધી મને પેટમાં દુખે સ્કૂલમાં મને કોઈ દિવસ ઝાડા ઉલટી થઈ જાય તાવ આવે કનુભાઈ અહીંયા રોકીશ આપ 11માં આવ્યા પ્રાથમિક શિક્ષણ આપે પૂરું કર્યું આપ અપંગ હતા તો આપના માતા પિતાએ ક્યારે એવું નહોતું વિચાર્યું કે અપંગ છે તો આને ભણાવવાની કોઈ જરૂરિયાત નથી આવું ક્યારેક પણ જીવનમાં બની હતું મારા મા બાપને એવું થતું હતું કે અને અમે ભણાવીને 11મું સુધી ભણાવીશું પછી અમે કેમ ભણાવીશું હું એ લોકોનું જોતો હતો એટલે મને એમ થયું કે આ જિંદગી મારા માટે બોજરૂપ છે મારે ભગવાનની સામે હવે મારે સુસાઇડ જ કરી નાખવું જોઈએ તો મને ઘેરની ગોળી મને ભાઈ કીધું તો મેં ઘેરની ગોળી લગભગ 10-15 ગોળી હું ખાઈ ગયો ગોળી ખાઈ જવાથી હું 1.5 દિવસે જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે મને એમ થયું મેં મારી જાતને પૂછ્યું કે જો તું મરી જવાનો આપઘાત કરવાનો તે પ્રયત્ન કર્યો તારી વિકલાંગતા આટલી બધી છે ગરીબાઈ આટલી બધી છે સમાજ તને આટલી બધી તરછોડ લે અને દયાથી જોવે છે એના કરતાં આપઘાત કરી લેવો હારો પણ હું જ્યારે ઊભો થયો જાગ્યો ત્યારે મને એમ થયું કે ભગવાનને મંજૂર હશે એ સાચું છે હવે તું તારી જીવનની વાસ્તવિકતા સ્વીકારી લે અને મેં મારા જીવનની આ વિકલાંગતા વાસ્તવિકતા મેં સ્વીકારી લીધી અને ગરીબાઈ પણ મનોમન મેં સ્વીકારી લીધી SSC પાસ કર્યા પછી મા બાપને એવું હતું કે હવે એને આણંદ કોલેજ કરવા કોણ લઈ જાય એટલે એમને કીધું કે હવે એને પાનનો ગલ્લો ગામમાં કરી આપો કે ક્યાં કે એને પાન બનાવશે તમાકુ બીડી સિગારેટ વેચશે આપણે એને લઈ આપીશું ને બેસી રહેશે ગલ્લા પર આખો દિવસ જે કંઈ પૈસા આવશે એનું જીવનનું નિર્માણ ચાલશે હું એમના શબ્દો સાંભળતો ત્યારે મને દુઃખ થતું કે આટલી બધી મારી મેં પાપ કર્યા છે કે ભગવાને મને આ રીતે આ જિંદગી મને આપી અને બીજું કે હું આખા ગામડામાં 5,000ની વસ્તીમાં હું એકલો જ વિકલાંગ એટલે મને એમ જ વિચાર આવે કે મેં એવા શું પાપ કર્યા છે કે આટલી બધી ભગવાન મને વિકલાંગતા આપી ગરીબાઈ આપી એના કરતાં મારે જીવનનો રસ્તો બીજો કંઈ કરવો પડશે પાસ થયો એ લોકોએ ગલ્લો કરવાનો નક્કી કર્યો મેં કીધું કે નહીં મારે ભણવું જ છે એટલે મારા મમ્મી પપ્પા એમ કે દાદા કે હવે એને ભણવું છે તો આપણે શું કરવું એટલે હું અમદાવાદ ગયો SSC પાસ કરીને અને અમદાવાદ સજાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ગઈને મેં પ્રિન્સિપાલને મળ્યો મારા ટકા સારા હતા 50% ઉપર એટલે મને એડમિશન કોમર્સમાં મળ્યું રહેવાનું તો અમદાવાદમાં મારું કોઈ હતું જ નહીં ક્યાં રહેવું એટલે વસ્ત્રાપુરની બાજુ આ અટીરાની પાસે એક અપંગ માનવ મંડળ સ્કૂલ હતી ત્યાં અપંગ માનવ મંડળ સ્કૂલમાં ગયો ને ત્યાં ટ્રસ્ટી સુનંદાબેન હતા એટલે મેં સુનંદાબેનને કીધું કે બેન મને અહીંયા તમે રાખો હું સવારે 7-10 વાગ્યા સુધી હું કોલેજ કરીશ અને 11-5 તમે મને જે કામ કહેશો એ હું કામ કરીશ એટલે અમને ત્યાં સ્કૂલ ચાલતી હતી એમાં એમને કીધું કે આ વિકલાંગ બાળકોની સ્કૂલ ચાલે એમાં તમારે ભણાવવાનું છોકરાઓને મેં કહ્યું તમે મને જે કહેશો એ ત્યારે કેટલો અભ્યાસ પૂર્ણ થઈ ગયો મારો SSC પાસ થઈ ગયો હું SSC બોર્ડ કહેવાતું 11 ધોરણ તારે ચાલતું હતું એટલે 11 ધોરણ પાસ કરે એટલે SSC કહેવાય
અને પછી એફઆઈ માં આવવાનું હોય એટલે અત્યારનું 12મું ધોરણ છે ત્યારે એફઆઈ કહેવાતું પહેલા વર્ષનું. કનુભાઈ, વાત કરતા કરતા અત્યારે આપ ભાવુક થઈ ગયા છો, પરંતુ આપની સંઘર્ષ કથા અને ગામડાથી નીકળીને અમદાવાદ સુધી પહોંચવાની આપની સફર જોતા એક જૂની વાત યાદ આવે છે. એક જૂની કહેવત છે કે દુઃખ પડે, જ્યારે પણ દુઃખ પડે ત્યારે બે નિયમ અમલમાં આવતા હોય છે, યા તો ખૂણામાં બેસી અને રડી લેવું, યા તો દુનિયાના કોઈ પણ ખૂણે લડી લેવું. અને આપ દુનિયાના દરેક ખૂણે લડવા માટે નીકળ્યા હતા. આપની સંઘર્ષ ગાથા, આપના આ અટલ નિર્ણયને હું મારા દર્શકોને વિનંતી કરીશ કે કનુભાઈને ખૂબ ધ્યાનથી સાંભળે, કેમ કે તે અપંગ છે તેવું માનીને સમાજ તેમને બિચારો કહેતા હતા, પણ તેમની જીવનગાથા, તેમની સંઘર્ષ ગાથા અહીંયા શરૂ થઈ રહી છે. કનુભાઈ, આપ અમદાવાદ પહોંચી ગયા હતા અને આપ અભ્યાસ કરવાની બાબતની વાત કરી રહ્યા. કોલેજમાં ગયો અને ત્રીજે દિવસે મને પ્રિન્સિપાલ સી એલ શાસ્ત્રી સાહેબે બોલાવ્યો. કીધું આપ ખાકી ચડ્ડી પહેરીને આવ્યો છો ને, કાલે તમે એડમિશન નહીં આપું, કાઢી મૂકીશ કેમ? નહીં કીધું, કેમ સાહેબ, મેં શું કર્યું? નહીં કે આપ અહીંયા કોલેજમાં તો પેન્ટ જોઈએ, પેન્ટ ને શર્ટ જોઈએ, તો ચડ્ડી પહેરીને આવું એ ચાલે નહીં. તો મેં કીધું કે મારા મા બાપની પરિસ્થિતિ એટલી ગરીબ છે કે મને પેન્ટ કેવી રીતે એ લોકો લાવી આપશે. તો એમને કીધું કાલ તું મારે ઘેર આવજે, હું મારી પેન્ટો તને આપીશ. એમને મને પેન્ટ આપી, પટ્ટો પણ નહોતો તો હું સૂતળી બાંધી દેતો પટ્ટાની જગ્યાએ, અને એ પેન્ટ પહેરીને હું કોલેજ ગયો. કોલેજ ગયો ત્યારે મેં જોયું કે મારા જેવા બીજા ઘણા બધા વિકલાંગો હતા, એટલે યુનિવર્સિટીમાં રમત ગમત બધા લોકોને રમાડતા હોય છે યુનિવર્સિટી લેવલે. એટલે મેં પ્રિન્સિપાલને કહ્યું કે મને અમારા આપણી સ્કૂલમાં 8-10 વિકલાંગો કોલેજમાં વિકલાંગ છે અને રમત ગમતમાં તમે ભાગ લેવડાવો. અરે કે વિકલાંગોને તો કે થોડી રમત રમાડાય ક્યાં? હા, કેમ કે વિકલાંગો તો અલગ જ. હા, એને થોડી રમાડાય, તું આવી બધી વાત નહીં કર. મેં કહ્યું સાહેબ, અમારી રમત બેઠા બેઠા ઘોડીથી જે ચાલે છે એની દોડ રાખો, વાલા બેગ રાખો બેઠા બેઠા, ટ્રાયસિકલ અમે જે લઈને આવીએ છીએ ટ્રાયસિકલની તમે રેસ કરાવો. એટલે પ્રિન્સિપાલને જરા આ નવો વિચાર એમને ગમ્યો. એને એમને કીધું કે તું કુલપતિ કેસી પરીખ સાહેબ છે તે ટાઈમમાં, અને કુલ સચિવને તું મળવા જા અને તું રજૂઆત કર. મેં એમની રજૂઆત કરવા ગયો એટલે કુલ સચિવને આ નવો વિચાર ગમ્યો. એમને અમદાવાદ શહેરની 17 કોલેજોમાં કેટલા વિકલાંગો છે એનો પરિપત્ર કાઢ્યો. તો તપાસ કરતાં ખબર પડી કે લગભગ 210 જેટલા વિકલાંગો કોલેજમાંથી મળ્યા. એટલે એમને સ્પેશિયલ રમત ગમતનું આયોજન કર્યું. એટલે મારો ઉત્સાહ એટલો બધો વધી ગયો કે આપણે વિકલાંગ છે, બિચારા છે, મનથી લઘુતા ગ્રંથિથી પીડાઈએ છે, આપણી વાસ્તવિકતા સ્વીકારી આપણે સમાજને સામે બતાવવું પડે, બોલવું પડે, માગીશું તો કંઈક મળશે, ને આમાં મને પહેલી સફળતા મળી. તો તે દિવસે મેં રમત ગમતના મેદાન પર 200 વિકલાંગોને જોયા. તો ઘણા ટાઈમે આવી ના પહોંચ્યા અને ઘણા આવ્યા કસરતા. તો મેં બધાને પૂછ્યું કે ભાઈ તમે કેમ બહુ લેટ આવ્યા? તેને કીધું કે અમે બસમાં આવી પણ બસની ગીર્દી એટલી બધી હતી અમારો નંબર જ ના લાગ્યો અંદર બેસવાનો. એટલે પછી મને એમ થયું કે આ વાત કેટલી એ છે. ઘણા પાસે પૈસા નહોતા એટલે મેં સરકારને લખ્યું કે એસટી બસમાં વિકલાંગોને વિના મૂલ્ય પ્રવાસ કરવાનો અને પગથિયાની સામે એવું અનામત 3 બેઠક રાખો જેથી વિકલાંગો અંદર બેસી શકે. આ વાત મને બીજા રાજ્યોમાં, મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં અને એ બધે વિકલાંગોને કન્સેશન આપતા જ હતા અને આપણા રાજ્યમાં નહોતું. એટલે મેં મુખ્યમંત્રીને, વાહન વ્યવહાર મિનિસ્ટરને બધાને ઘણા બધા 50 કાગળો લખી દીધા, પણ 2-4 મહિના 5 મહિના સુધી કશું થયું નહીં. એક વર્ષ મારું કોલેજનું પૂરું થયું, બીજું વર્ષ, એટલે મને એમ થયું કે આ તો કોઈ સાંભળતું નથી. એટલે મેં એક છેલ્લો કાગળ લખી દીધો રાજ્યપાલને અને મુખ્યમંત્રીને કે આ તારીખમાં વિકલાંગોનું કન્સેશન તમે નહીં આપો એસટી બસમાં, તો હું આ મરણ ઉપવાસ પર બેસીશ. એ લોકો પછી ઉપવાસ પર બેસી ગયા, જવાબ ના આવ્યો. એટલે હું તો મારી સાથે 2-4 મારા કોલેજના વિકલાંગો હતા, મારી ઇજ્જત ના જાય એટલે મેં કહ્યું ચાલ મારે તો જવું જ જોઈએ. એટલે હું ત્યાં ગાદલા લઈને, ચાદર લઈને ત્યાં એસટી કોર્પોરેશન ની ચેરમેનની ઓફિસ અમદાવાદમાં હું તો દરવાજે પહોંચી ગયો. એટલે પેલા વોચમેને કીધું અહીંયા નહીં, એટલે પાછા ફૂટપાથ પર જરા સુવડાયા, હું બેસી ગયો આ મરણ ઉપવાસ પર.